નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આપણા સબ્જેક્ટમાં છેલ્લું ચેપ્ટર જે આપણું ચેપ્ટર છે પહેલિયા. પહેલિયા એટલે શું થશે, કોણ કહેશે? સરસ, પહેલિયા એટલે કોયડાઓ. કોયડાઓને હિન્દીમાં પહેલિયા કહેવાય. હવે તેમાં આપણે આજે જોઈએ તો આપણું ચેપ્ટર નંબર 16 પહેલિયા, પેજ નંબર 106. હવેમાં પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. કમરા એટલે કક્ષ, આસમાન એટલે આકાશ, શીશ એટલે શિર અથવા મસ્તક, મધ્ય એટલે બીચ, પહાડ એટલે પર્વત. હવે આપણે પહેલિયામાં જોઈએ શું કહેવા માંગે છે. પહેલિયા સબકો પસંદ આતી હૈ, પહેલિયા સમસ્યા યા પ્રશ્ન કે સ્વરૂપ મેં હોતી હૈ, ઉન્હે સમજના બડા રસપ્રદ હોતા હૈ. પહેલિયા હમારી વિચાર કરને કી શક્તિ કો બઢાતી હૈ ઓર જ્ઞાન મેં વૃદ્ધિ ભી કરતી હૈ. પહેલિયા એટલે ઉખાણ. આપણે ક્લાસમાં ઉખાણા પણ પૂછીએ છીએ ને. સરસ, હવે પેલું જોઈએ આપણે. ગોલ ગોલ ઘર મે ઘર હે મેરા, ગોલ ગોલ ઘર હે મેરા, હર કમરે મે રસ, હર કમરે મે રસ, જો હી હે મુંહ પે ખાઓગે, જો હી હે મુંહ પે ખાઓગે, હો જાઓગે મસ્ત, હો જાઓગે મસ્ત. ચલો જો નીચે ચિત્રોમાંથી આપણે શોધવાનું છે, એમાંથી કયો જવાબ આવશે, કોણ કહેશે? તો પહેલા હું તમને એનું ગુજરાતી કરી આપું. એનું ગુજરાતી છે, મારું ઘર ગોળ ગોળ છે, મારા દરેક ઓરડામાં રસ ભરેલો છે, જેવી તમે મને મોઢામાં મૂકશો કે ખુશ થઈ જશો. કોણ છે? જલેબી. સરસ, જલેબી આખી ગોળ ગોળ હોય ને, સરસ. પછી એના ગોળ ગોળમાં જે બધામાં મીઠો રસ ભરેલો હોય, એટલે કે દરેક ઓરડામાં, પછી આપણે એને મોઢામાં મૂકીએ, એટલે ચાસણી જે હોય એ મોઢામાં જાય, અને આપણે તેને બહુ જ ભાવતી હોય તો આપણે ખુશ પણ થઈ જઈએ છીએ. ચલો બીજું છે, ધરતી મે મે પેર છિપાતા, ધરતી મે મે પેર છિપાતા, આસમાન મે શીશ ઉઠાતા, આસમાન મે શીશ ઉઠાતા, ટિકતા હું પર ચલ નહીં પાતા, ટિકતા હું પર ચલ નહીં પાતા, પેરો સે હી ભોજન ખાતા, પેરો સે હી હું ભોજન ખાતા. ચલો હવે ગુજરાતી કરીએ આપણે. હું મારા પગ જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું પરંતુ ચાલી શકતું નથી, અને હું પગ વડે ભોજન કરું છું. કોણ આવશે? ઝાડ. સરસ, તીન અક્ષર કા મેરા નામ, તીન અક્ષર કા મેરા નામ, સિર કે ઉપર મેરા સ્થાન, સિર કે ઉપર મેરા સ્થાન, અંત કટે તો પગ બન જાઉં, અંત કટે તો પગ બન જાઉં, મધ્ય કટે તો પડી રહું, મધ્ય કટે તો પડી રહું. કોણ હશે? સરસ, તો પહેલા આપણે ગુજરાતી કરીએ. ત્રણ અક્ષરનું મારું નામ છે, મારું સ્થાન માથા ઉપર છે, છેલ્લો અક્ષર દૂર કરવાથી પગ બની જાઉં છું, અને વચલો અક્ષર કાઢવાથી પડી રહું છું. કોણ છે? પાઘડી. સરસ, હવે ચોથું છે, પહાડ હે પર પથ્થર નહીં, પહાડ હે પર પથ્થર નહીં, નદી હે પર જળ નહીં, નદી હે પર જળ નહીં, શહેર હે પર જીવ નહીં, શહેર હે પર જીવ નહીં, જંગલ હે પર પેડ નહીં, જંગલ હે પર પેડ નહીં.
पहाड़ छे पण पत्थर नथी, नदी छे पण पाणी नथी, शहर छे पण जीव नथी, जंगल छे पण झाड़ नथी। कोण छे? नक्शो। सरस। छेलू जोए, कागज का घोड़ा, कागज का घोड़ा, धागे की कलाम, धागे की कलाम, छोड़ दे धागा तो करे सलाम। कागड़ नो घोड़ो छू ने दोरानी लगाम छू, दोरो छोड़ी दो तो सलाम करे छे। कौन छे? पतंग। चलो विद्यार्थी मित्रों, आमा हवे तमने मजा आवी ने बराबर। हवे आपणे तमारी टेक्स्ट बुक में पेज नंबर 108 ऊपर जोशू। शू कहवा मागे छे? चित्र आधारित शब्द की सूचि बनाइए। चित्र आधारित शब्द की सूचि। हवे एमां शू करवानुं हशे? कोण कहेशे? सरસ, તમારે ચિત્ર જોઈ અને તેના પર 5-6 વાક્ય લખવાના છે। હવે એના પછી નીચે દઈએ ગયે ચિત્ર કે પુનરાવર્તન 4, પુનરાવર્તન 4। સરસ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 111 ઉપર પુનરાવર્તનનો ક્વેશ્ચન નંબર 6। હવે ક્વેશ્ચન નંબર 6માં શું કહેવા માગે છે? નીચે દિયે ગયે સંકેતો કો પહેચાનીએ। નીચે દિયે ગયે હવે સંકેતો કો પહેચાનીએ। હવે તો પહેલું સિમ્બોલ છે એ શેનું છે? ફક્ત ડાબી બાજુ ઘોડો, કમ્પલસરી, અહેડ ઓર ટુરિંગ લેફ્ટ, सिर्फ बाए चलिए। तमारे फक्त डाबी बाजू वड़वानू छे। हवे एना पछीनू जे बीजू छे सिम्बोल ईसु कहवा मागे छे? फक्त जमणी बाजू वड़ो, कम्पलसरी, अहेड ओर टूरिंग राइट, सिर्फ दाए चलिए। એના પછીનું ત્રીજું સિમ્બોલ છે ફક્ત ડાબી હાકો, ફક્ત ડાબી બાજુ હાકો, કમ્પલસરી, કી ફ્લેટ, સિર્ફ બાંયે ચલીએ। એના પછીનું સિમ્બોલ છે ફક્ત ડાબી બાજુ વાળો, કમ્પલસરી ડ્યુરિંગ લેફ્ટ। એના પછીનું છે સિર્ફ બાંયે ચલીએ, ફક્ત જમણી બાજુ વાળો, કમ્પલસરી ડ્યુરિંગ રાઇટ, સિર્ફ દાએ ચલીએ। પછી છે ફક્ત સીધા જાઓ, કમ્પલસરી અહેડ ઓનલી, સિર્ફ સીધે આગે ચલીએ। આવા બધા સિમ્બોલ ઉપરથી તમારે અનેક જે સિમ્બોલ રહી ગયા હોય તે તમારે તમારી જાતે ગોતી અને તેનું સ્વ અધ્યયન કરવાનું છે। પછી સ્વ અધ્યયન થઈ ગયા પછી તમારે આ બધા સિમ્બોલ યાદ રાખવાના છે અને હોમવર્કમાં એક વખત જાતે લખી પણ નાખવાના છે બરાબર। હવે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 114 ઉપર જે હું ચિત્ર મોકલું છું તે ખાનામાં વ્યવસ્થિત તે ચિત્રો દોરી લેવાના છે, પણ પેન્સિલથી દોરવાના। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 114 ઉપર જે તમને ખાના આપેલા છે તેમાં મેં જે ફોટો પાડીને મોકલ્યો છે તે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તેમાં પૂરવાના છે। પેન્સિલથી સારા અક્ષરે ચિત્રો પણ પૂરી લેજો અને પુનરાવર્તન 4 આખું તમારે તમારી જાતે પૂર્ણ કરવાનું છે। તેમ છતાંય કાંઈ જ ન આવડે તો તમારે તેની અંડરલાઇન કરી લેવાની છે। અંડરલાઇન કરી અને જ્યારે આપણી ઝૂમ મીટિંગ આવે ત્યારે તેમાં તમારે મને પૂછવાનું
छे, ओके। त्यां सुधी मैं जे होमवर्क आपू ते होमवर्क तमारे पूर्ण करी लेवानू छे, ओके। चलो व्यवस्थित चित्र दोरजो। अहींया आपणो कोर्स पूरो थाय छे, जे न आवड़े ते तमे मने मीटिंग में पूछी लेजो।